કેમ છો વિદ્યાર્થી મિત્રો, કુશળ હશો? આજના રિવિઝનમાં WH ક્વેશ્ચન્સ કે ફ્રેમ ક્વેશ્ચન્સ ને ડિસ્કસ કરવા જઈ રહી છું. તમે સૌ જાણો જ છો કે ટોટલ WH વર્ડ્સ જે છે એ 14 છે, જેમ કે વુ, કોણ, વેર, ક્યાં, વાય, શા માટે, વેન, જ્યારે, ક્યારે, વૂઝ, કોનું, જેનું, વોટ, શું, વિચ, કઈ, કયો, વુમ, કોને, કોનું, સિન્સ વેન, ક્યારથી, હાઉ મેની, સંખ્યાવાચક કોઈ વસ્તુ છે તો એના માટે, હાઉ મચ, સંખ્યાવાચક નહીં પણ જે ગણી નથી શકાતી એટલે કે દ્રવ્યવાચક, હાઉ લોંગ, કેટલે દૂર, કેટલા સમયથી, સોરી, હાઉ ફાર, કેટલું અંતર, હાઉ ઓફન, કેટલી વાર. એક્ઝામ્પલ્સ થ્રુ આપણે એક પછી એક જોઈશું જેથી તમને વધારે એનું સારું રિવિઝન થઈ શકે. પહેલું એક્ઝામ્પલ લઉં છું, બોયઝ ગો ટુ સ્કૂલ ટુ સ્ટડી એટ 7:30 AM. આપેલ વાક્યમાં જો બોયઝની જે લીટી હોય અને એનું ક્વેશ્ચન બનાવવાનું તમને પૂછાયું હોય, એક્ઝામમાં એક વાક્ય આપેલ હશે, એની નીચે કોઈ પણ એ વાક્યના કોઈ પણ શબ્દ નીચે લીટી કરેલ હશે અને એ લીટી કરેલા શબ્દનો પ્રશ્ન તમારે આપેલા વિકલ્પમાંથી સાચો પસંદ કરી અને લખવાનો રહેશે. માની લ્યો કે આપેલ અહીં જે એક્ઝામ્પલનું વાક્ય છે એમાં બોયઝ નીચે લીટી કરેલ છે, તો બોયઝ છે તો કરતા થયું, જોઈ શકો છો અહીંયા. તો કરતાને જ્યારે પ્રશ્ન કરવાનો હોય ત્યારે વુથી પ્રશ્ન થાય છે, તો પ્રશ્ન થશે વુ ગો ટુ સ્કૂલ ટુ સ્ટડી એટ 7:30 AM. તો જવાબ આવશે કે બોયઝ ગો ટુ સ્કૂલ. આ થયો બોયઝની નીચે જો લીટી હોય તો એનો પ્રશ્ન. હવે જો ટુ સ્કૂલ નીચે લીટી હોય, અંડરલાઈન હોય, તો પ્રશ્ન કઈ રીતે થશે? તો ટુ સ્કૂલ એટલે જગ્યા થઈ, સ્થળ થયું, તો સ્થળ અથવા જગ્યા માટેનો પ્રશ્ન કરવાનો હોય તો એ વેરથી થશે. જોઈએ, વેર ડુ ધ બોયઝ ગો ટુ સ્ટડી એટ 7:30 AM? તો જવાબ આવશે ટુ સ્કૂલ. એ પછી જો ટુ સ્ટડી નીચે અંડરલાઈન હશે તો ટુ સ્ટડી એટલે રીઝન થયું, શેના માટે જાય છે, કારણ કે ભણવાનું છે ત્યાં, તો રીઝન થયું. તો જો રીઝન માટેનો પ્રશ્ન કરવાનો હોય તો એ વાયથી થાય છે, તો પ્રશ્ન થશે વાય ડુ ધ બોયઝ ગો ટુ સ્કૂલ એટ 7:30 AM? શા માટે વિદ્યાર્થીઓ છે, છોકરાઓ છે, એ શાળાએ સવારે 7:30 વાગે ગયા અથવા જાય છે, તો ટુ સ્ટડી એટલે કે ભણવા માટે. એ પછી જો એટ 7:30 AM નીચે અંડરલાઈન હશે તો સમય દર્શક શબ્દ થયો, તો સમય જાણવા માટે વેનથી પ્રશ્ન થશે. એટ 7:30 AM એટલે ટાઈમ થયો અને એનો પ્રશ્ન વેનથી થશે, તો પ્રશ્ન બનશે વેન ડુ ધ બોયઝ ગો ટુ સ્કૂલ ટુ સ્ટડી? છોકરાઓ ક્યારે ભણવા માટે શાળાએ જાય છે? આમ જે શબ્દ નીચે અંડરલાઈન હોય તે માટેનો જો પ્રશ્ન આપણને બનાવવાનો હોય અથવા પ્રશ્ન જવાબ રૂપે લખવાનો હોય તો તે શબ્દ વિનાના શબ્દોથી જ, એટલે અંડરલાઈન વર્ડ જે છે એ પ્રશ્નમાં નહીં આવે. અને અંડરલાઈન વર્ડ WHમાં કયો છે? કર્તા છે, કર્મ છે, રીઝન છે, સ્થળ છે, સમય છે, આ તમામ આપણે અગાઉ ડિસ્કસ કરી ગયા છીએ, તો એ તમને યાદ હોવું જ જોઈએ. એના આધારે તમને ખ્યાલ આવી જાય કે કયું WH વર્ડ અથવા કયા WH ક્વેશ્ચનથી આ સેન્ટેન્સ બનશે, એટલે કે મારો આન્સર બનશે. આગળ લઉં તો બીજું એક્ઝામ્પલ લઉં છું, આઈ હેવ માય ફ્રેન્ડ્સ 4 પેન્સ. જો આઈની નીચે હોત તો WH કયું આવત? વુ.
who have his or her friends for pens. આ રીતે આવત આપણે હુ વાળું ડિસ્કસ કરી ગયા છીએ એટલે હવે લઈએ છીએ માય ફ્રેન્ડ્સ નીચે અંડરલાઈન જેનું થશે માય ફ્રેન્ડ્સ એટલે કે પઝેસિવ પ્રોનાઉન થયું જે વુઝથી પૂછી શકાય કોનું વુઝ ફોર પેન્સ ડુ યુ હેવ તો જવાબ આવશે કે માય ફ્રેન્ડ્સ ફોર પેન્સ આઈ હેવ તો આ વાક્યનો પ્રશ્ન બનશે કે વુઝ ફોર પેન્સ ડુ યુ હેવ એ પછીનું ફોર વર્ડ નીચે જો અંડરલાઈન હોય તો એનું થશે ફોર એટલે કે નંબર થયા તો નંબર એટલે કે સંખ્યાવાચક જ્યારે આપણે પ્રશ્ન કરવાનો હોય તો હાઉ મેનીથી થાય હાઉ મેની પેન્સ ઓફ યોર ફ્રેન્ડ ડુ યુ હેવ સંખ્યાવાચક થયું એટલે કે ફોર પેન્સ આઈ હેવ ઓફ માય ફ્રેન્ડ્સ બરાબર છે એ પછીનું સાતમું પેન્સ વસ્તુ થઈ જેનો વોટથી પ્રશ્ન થાય છે તો પ્રશ્ન થશે વોટ ડુ યુ હેવ આ થયા પહેલાં સાત WH અને એ WH વર્ડ્સથી ક્વેશ્ચન ફ્રેમ કરવાનું આ પછીના આગળના નેક્સ્ટ વિડીયોમાં લઉં છું સમજાયું હશે સાચવજો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો WH ક્વેશ્ચન્સ જે છે જે ફ્રેમ ક્વેશ્ચન્સ પણ કહી શકાય છે તો એ ધોરણ 10માં સેક્શન ડીમાં 3 ગુણમાં આ પ્રશ્ન પૂછાય છે અને 3 ગુણમાં કોઈ પણ WHના જવાબ હોય અને એના પ્રશ્નરૂપે વિકલ્પમાંથી જવાબ પસંદ કરવાનો હોય છે આ રીતે આ વિભાગ અને આ 3 પ્રશ્નો ખૂબ સહેલા હોય માત્ર 14 શબ્દો તમે યાદ કરી લો એટલે 3 ગુણ તમારા રોકડા મેળવી શકો છો તો આ 14 શબ્દો જે છે જે WH વર્ડ્સ છે એને હું આશા રાખું છું કે તમે સૌ બાય હાર્ટ લર્ન કરી અને આ 3 ગુણ રોકડા કરશો જ ફરી એકવાર કહી દઉં વુ કોણ કરતા માટે વેર ક્યાં સ્થળ અથવા જગ્યા માટે વાય શા માટે કારણદર્શક વેન ક્યારે સમય દર્શાવવા વુઝ કોનું કોની સંબંધક વિભક્તિ હોય ત્યારે વોટ શું કોઈ વસ્તુ વિશેની માહિતી પૂછવી હોય ત્યારે વિચ કઈ એટલે કે પ્રકાર છે તો ત્યારે વિચ વસ્તુને જ્યારે વિશેષ રીતે પ્રકારમાં પૂછવાનું હોય ત્યારે વુમ કોનું સિન્સ વેન ક્યારથી હાઉ મેની કેટલા હાઉ મચ કેટલું હાઉ ફાર કેટલું દૂર હાઉ ઓફન કેટલી વાર હાઉ લોંગ કેટલા સમય થી આ થયા 14 શબ્દો અને એના ગુજરાતી અર્થ જે તમે યાદ કરી લ્યો તો ખૂબ સહેલાઈથી તમે આ 3 ગુણને મેળવી શકો છો